वृक्षों कापवामां सुराम बनेली भुज नगर पालिका ने शहर में झाड़ियों कापवामां कोनी लाज काढे छे। कच्छ कंट्री में अत्यारे जे टाइबर टाउनशिप वालो रस्तो छे त्यां आवेली छे, झाड़ी कहीं कापता नहीं, रात ना अहीं कने बे थी त्रण वार एक्सिडेंट थई गया छे। बीजी के नगरपालिका नु बेदे घर एटले छे, अहीं कने पोते आवे छे ने पोताना ट्रेक्टर अहीं कने कचरा ना ठाला होय छे। પોતાના વોર્ડમાં જો કામ નથી કરાવી શકતા તો બધી પબ્લિક શું ભલું કરશે? આ લોકો શહેરમાં હાલ વિપરજોય વાવાઝોડું સમયે ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો કાપવામાં આવ્યા હતા। અમુક વૃક્ષોનું નિકંદન માત્ર ફોટો પડાવવા માટે કાપ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ સમગ્ર ભુજ શહેરમાં વિપરજોય વાવાઝોડા પહેલા વધેલી ઝાડીઓ કાપવામાં નગરપાલિકાના સત્તાધીશો લાજ કાઢતા જોવા મળી રહ્યા છે। શહેરમાં અનેક જગ્યાએ ઝાડીઓ વધીને જાહેર માર્ગો પર ઝૂમતી જોવા મળે છે, જેના કારણે શહેરીજનોને તકલીફ પડે છે। છતાં પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું, આ અંગે જાગૃત નાગરિકની વ્યથા સાંભળીએ। મારું નામ છે સમા નાસી રમજુ, હું આ હું તો રેલવે સ્ટેશન નો આપણો રસ્તો છે, આપણો રેલવે સ્ટેશન શાંતિ મિલ ચાર રસ્તા કહેવાય, ત્યાંથી આપણે જઈએ છીએ તો ઝાડી એક તમે જોઈ શકો છો, ઝાડી આ તમે જોઈ લો, નગરપાલિકા જે અહીંયા કરે છે વાવાઝોડું આવ્યો એના પાછળ ધ્યાન જ નથી આપતા, ઝાડી એટલી બધી થઈ ગઈ છે અહીંયા કરે જેનું કઈ નક્કી નથી થતું। ઝાડી કાપવા માટે બે થી ત્રણ વાર એ લોકોને કહેવામાં આવે છે કે આજે આવીએ છીએ કાલે આવીએ છીએ, ઝાડી કાંઈ કાપતા નથી ને રાતના અહીંયા કને બે થી ત્રણ વાર એક્સિડન્ટ થઈ ગયા છે। એ લોકોને લાઇટનું પણ અમે કીધું છે અહીંયા કને કે તમે લાઇટ નખાવી જાઓ, ત્યાં લાઇટનું પણ કાંઈ સગવડ થતી નથી અહીંયા કને। બીજી કે નગરપાલિકાની બેદરકારી એટલી છે, અહીંયા કને પોતે આવે છે ને પોતાના ટ્રેક્ટર અહીંયા કને કચરાના થાલા હોય છે, સમસ્યા ભોગમાં આવી છે કે અહીંયા કને ઘણા બધા એક્સિડન્ટ થઈ જાય છે। હવે જોઈએ હવે શું કરે છે, આ લોકો બે ત્રણ લોકો ઝાડી કાપવાનું કીધો છે, ઝાડી નથી કાપતા લોકોનું કારણ શું છે સમજમાં નથી આવતું। નિષ્ફળ સાવ નિષ્ફળ છે નગરપાલિકા, એક ક્યાં કને ઝાડી કાટિંગ નથી થતી ને બીજું કચરો ઘણામાં કરો, પ્રમુખ ની કાંઈ કામ કરી નથી, બસ જોઈ જાય છે જોઈને પાછો કઈ આજે આવે છે ને કાલે આવે છે પાછા વયા જાય છે। અવર જવર માં જો તમે રાત ને તમે કદાચ એવું લાગતો તમે પોતે જોઈ શકો છો, અહીંયા કને નગરપાલિકામાં અરજી આપેલી છે, ચીફ ઓફિસર ને ત્રણ થી ચાર વાર કહેવામાં આવે છે, ચીફ ઓફિસર બદલી રહ્યા છે એટલે પાછો અમારો કામ એમને અડધું અટકી જાય છે, રાતના કઈ લાઈટ નું કઈ નિકાલ નથી, અહીંયાથી અમને કીધો તો આઠ થાંભલા અમે નાખી દેશું પણ એક થાંભલો આજ સુધી એ લોકોએ નથી નાખ્યો। કચ્છ કેન્ટી અત્યારે જે ટાઈબર ટાઉનશીપ વાળો રસ્તો છે ને ત્યાં આવેલી છે ને, ખાસ કરીને બરફનું કારખાનું થી કરી અને આ જે ચોકડી આવેલી છે ત્યાં સુધી રસ્તો એટલો ખરાબ છે અને ઝાડી એટલી બધી વધી ગઈ છે જેના કારણે એક્સિડન્ટ થઈ જાય છે। લોકો રાતના નીકળતા બીએ છે, અહીંયાથી બેન દીકરીઓ પણ રાતના નીકળતી હોય છે પણ નગરપાલિકાનું પેટનું પાણી નથી ચાલતું કે સફાઈ કરાવીએ ઝાડી કટિંગ કરાવીએ। વાવાઝોડું પત્યા બાદ આ ઝાડીના કારણે ઉપર આગ લાગી હતી વાયરોમાં, કારણ કે હેવી લાઈન જાય છે, પણ આગ લાગ્યા છતાં પણ આગ લાગી લાગીને પોતે બુજાઈ ગઈ પણ કોઈ બંધ કરવા ના આવ્યો। આ રોડ તમે જોવો છો, આ રસ્તામાં કેટલો ટાઈમ તમે સમજો કે આ બે દિવસ નો બાવર નથી, આ બાવર છ થી આઠ મહિનામાં ઉભા થયેલા છે, છ આઠ મહિનામાં પ્રમુખ શ્રીનું પેટનું પાણી નથી ચાલતું કે ચીફ ઓફિસર નું આપણે સમજીએ કે અધિકારીને ખબર નથી હોતી પણ અહીંયાના જે લોકલ કાઉન્સિલર છે જે એમની તો જવાબદારી છે કે નહીં, મત માંગવા વખતે બે હાથ જોડીને મત માંગે છે, તૂટાઈ જાય પછી પાંચ વર્ષ સુધી દેખાતા નથી, કામગીરીમાં સાવ નિષ્ફળ જેવું લોકોનું કહેવું છે અને તમે કામ જોઈને આ જોઈને સમજી શકો છો કે શું કામ કરાવતા હશે, પોતાના વોર્ડમાં જો કામ નથી કરાવી શકતા તો બધી પબ્લિક શું ભલું કરશે આ લોકો, આવું લોકોનું કહેવું છે।